કેમ છો મિત્રો? મજામાં. આજે એક એવી જાણકારી આપવાની છે તમને કે મિત્રો, પાપડ ખાવાથી, અડદની દાળના પાપડ, મરીવાળા ખાવાથી પેટનું પાચન સારું થાય છે. તો તમને કદાચ એમ લાગશે કે અતિશયોક્તિ છે, પણ ના મિત્રો, ખરેખર પાપડ યોગ્ય માત્રામાં ખાવાથી પેટનું પાચન સારું થાય છે. આયુર્વેદમાં એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ એ રોગનું કારણ બની શકે છે. પહેલાંના વખતમાં રાજા મહારાજાને સૂક્ષ્મ માત્રામાં ઝેર આપવામાં આવતું હતું, જે તેમનો જીવ બચાવતું હતું. આપણે ઇતિહાસોમાં વાંચેલું છે, યોગ્ય વૈદ્યની દેખરેખ નીચે સૂક્ષ્મ માત્રામાં ઝેર આપવાથી તેના કોઠામાં ઝેરનું એક સ્થાન બની જતું હતું. તે જ્યારે આગળ જઈને કોઈ એમને ઝેર આપે તો ઝેરની અસર એમના શરીરમાં થતી નથી. અને તેવી જ રીતના જો અમૃતનું સેવન પણ અતિશયોક્તિ કરવામાં આવે તો એ મૃત્યુનું કારણ બની શકે છે. મિત્રો, તેવી જ રીતના આયુર્વેદના હિસાબે આપણા ભોજનમાં પાપડ, ચટણી, અથાણા, રાયતું, આ બધો જ ભોજનને પચાવવા માટેની સામગ્રીઓ છે. મિત્રો, આયુર્વેદની દ્રષ્ટિએ જઈએ તો નાની અડધી ચમચી અથાણું જો તમે શરૂઆત ચાટીને કરો તો તમારી લાળ એકદમ સરસ મજાની જરવા લાગશે અને ભોજનમાં રુચિ આપશે. તેવી જ રીતના વચ્ચે વચ્ચે પાપડ ખાવાથી આપના શરીરનું પાચન કઈ રીતે થાય છે એના વિશે જાણકારી મેળવી આપણે. મિત્રો, આમ તો અડદના પાપડ જે મરીવાળા હોય છે એ ભારે કહેવાય છે, પચવામાં ભારે હોય છે. પણ એને નાના પાપડ જે આવે છે મરીવાળા, તે આપણે રોજ ખાવાથી શરીરનું પાચન સારું રહે છે. કારણ કે અડદ એ ભારે હોવા છતાંય તે પાચક રસ તેમાં મરી આવવાથી એસિડિટી તૂટે છે, વાત રોગીઓને ફાયદો કરે છે, સંધિવાત પણ દૂર કરે છે અને તેની ચિકાસને લીધે આંતરડામાં પણ સ્મૂથનેસ આવે છે અને પાચનને હલકું કરે છે, સ્મૂથલી એને પચવામાં રાહત થાય છે. પણ અતિશયોક્તિ નથી કરવાની, બે ચાર પાપડ લઈને ખાઈ લેવા એ રીતના નહીં. તમે જો પાપડને યોગ્ય રીતે, નાનો પાપડ રોજ જો ખાવામાં આવે મરીવાળો તીખો, તો તમે જોશો થોડા દિવસમાં તમને પાચનમાં સુધારો દેખાશે, તમને ભૂખ પણ લાગશે, જમવામાં રુચિ થશે. પહેલી દ્રષ્ટિએ આપણને એમ કે વૈદો ના પાડે છે, વૈદો ના પાડે બરાબર છે, પણ આયુર્વેદના નિયમ અનુસાર કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ ના કરવી જોઈએ. આ મને એક થોડા ટાઈમ પહેલાં જ જાણકારીમાં આવ્યું. પહેલાં મને એમ લાગતું હતું કે સ્વાદ માટે પાપડ હશે, પણ આયુર્વેદની દ્રષ્ટિમાં આપણી જે ભોજન પ્રણાલી છે તે કોઈ પણ દ્રષ્ટિએ જોવા જઈએ તો વૈજ્ઞાનિક કારણો મળી જાય છે. દરેક વસ્તુનો સ્વાદ સાથેનો સંબંધ છે અને સ્વાદેન્દ્રિયથી જ આપણા અંદરના પાચક રસો ઉત્તેજિત થાય છે. આપણું જો મન પ્રસન્ન ના હોય તો 56 ભૂખ પણ સામે પડ્યા હોય તો એ નકામા છે, અને સખત ભૂખ લાગી હોય તો એક દિવસ પડેલો રોટલો પણ આપણે જો ખાઈશું ચાવી ચાવીને તો એ મીઠો લાગશે. તો હવે તમે જ્યારે પણ જમવા બેસો તો એક નાનો પાપડ મરીવાળો, અડદની દાળનો હોય કે મગની દાળનો હોય કે જે હોય, તે તમે જરૂરથી ખાવાનું રાખજો. અને શરૂઆત અથાણું હોય, લીંબુનું કે કેરીનું, તો તમારા સ્વાદને ખોલશે, સ્વાદેન્દ્રિયને ઉત્તેજિત કરશે, પાચક રસો ને ઉત્તેજિત કરશે અને પાચનમાં સુધારો લાવશે. આ જાણકારી તમને કેવી લાગી? હવે પછી તમે જરૂરથી પાપડ ખાજો, પણ નાનો સિંગલ, બે ચાર પાંચ નહીં, તો પછી એનું કંઈ કામ નહીં આવે. નાની માત્રામાં તમે પાપડ એક લઈ શકો છો, તમે તેનાથી વધારે ના લેતા. તો આ જાણકારી તમે જરૂરથી શેર કરજો તમારા ગ્રુપમાં, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં, અને ફરીને આવા સરસ આરોગ્યલક્ષી વિડીયો સાથે મળીશું. અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં કે આ માહિતી તમને કેવી લાગી.
તો કમેન્ટ જરૂરથી કરજો. ફરીને મળીશું, આવજો. બાય બાય, ટેક કેર.